जय राजाराम विद्यार्थी मित्रों, आज आपने धोरण 7 सामाजिक विज्ञान प्रकरण नंबर 5 वनवासी बीजी रीति जातियों અને સ્થાનિક સમુદાય. મિત્રો, આપણે શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય કે વનવાસી એટલે કે વનમાં રહેવા વાળા લોકો, વિચરતી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી, જાતિઓ એટલે કાસ્ટ, અને સ્થાનિક સમુદાય એટલે કે એક જગ્યાએ સ્થાનિક રહી અને વસવાટ કરે છે એવો જે સમુદાય છે. આ સમુદાયના કેટલાક જે લોકો છે, આ લોકોની વાત આપણે આજના ચેપ્ટરમાં કરવાની છે. વર્ષોથી આપણે જોયું છે, આજે અનાદિ કાળથી કેટલીક કોમ એવી હતી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતી હતી, વિચરતી હતી. અથવા એક કોમ એવી પણ હતી કે જે જંગલોમાં રહી અને પોતાનો વસવાટ કરતી હતી. આ જંગલમાં રહેવા વાળી જે કોમ હતી, આ વનોમાં જે ભટકવા વાળી જે કોમ હતી, એને આપણે આજે પણ વનવાસી કોમ તરીકે આપણે ઓળખીએ છીએ. આ સમય ગયો, એમ સમયની સાથે સાથે પરિવર્તન આવ્યું, સમયની સાથે સાથે પરિવર્તન આવ્યું. પણ પરિવર્તન એટલું પણ ન હતું કે આખા સમાજને બદલી શકે. આજે પણ એ સમાજ, વનવાસી સમાજ, કે પોતાની આગવી સંસ્કૃતિના રંગે રંગાયેલો છે. કદાચ તમારા મારામાં પરિવર્તન આવી ગયું હશે, આપણે કદાચ પશ્ચિમી સંસ્કૃતિના રંગે પણ રંગાઈ ગયા છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આજે વનવાસી જે લોકો છે, વિચરતી જાતિના જે લોકો છે, આ લોકો જીવન આજે પણ જોવા મળે છે. આજે પણ તમે કેટલાક ગામડામાં જતો હોય તો વિચરતી જ્ઞાતિના લોકો જે પેલા લટ ને વધારે બધા જે લોકો છે એ પોતાના ખેડ કરતા આપણને જોવા મળે છે. વનવાસી આદિવાસી લોકો પોતાની સંસ્કૃતિના રંગે રંગાયેલા છે. એમના મેળાઓ, એમના લગ્ન, એમના પહેરવેશ, એમનો ખોરાક, તમે જો વનો સાથે જોડાયેલા આ પ્રજાને વન પ્રેમી પ્રજા કહેવામાં આવે છે. આ પ્રજા એ વન પ્રેમી પ્રજા છે, માટે એને વનવાસી તરીકે આપણે બધા ઓળખીએ છીએ. આપણે આગળના ચેપ્ટરમાં આપણે જોયું છે, આગળ સેમેસ્ટર નંબર 1 માં આપણે જોયું કે કેવી રીતે કેટલાક રાજ્યોનો ઉદ્ભવ થયો અને કેવી રીતે એમનું પતન થયું. કેટલાક રાજા આવ્યા, કેટલાક રાજા ગયા, કેટલાક રાજ્યનો વિકાસ થયો, કેટલાક રાજ્યોનું પતન થયું, એ બધું આગળ આપણે સેમેસ્ટરના અંદર આપણે જોયું. આમ છતાં નવા નગરો અને ગામોની જે નવી કલાઓ હતી, આ કલાઓમાં હસ્તકલા અને કેટલીક ઉત્પાદક પ્રવૃત્તિઓ હતી, જે લોકોની ઉત્પાદક પ્રવૃત્તિ, ઉત્પાદન કરવાની પ્રવૃત્તિઓ, એ ખેત આધારિત ઉત્પાદન હોય, એ પશુપાલનનું હોય, એ પછી કેટલીક ચીજ વસ્તુઓનું હોય. આ જે ઉત્પાદન કલા હતી, આ ઉત્પાદન કલાનો શું થયો, ભાઈ વિકાસ થયો. જો વનવાસી જે વિચરતી જાતિની જે લોકો હતા, આદિજાતિના જે લોકો હતા, એમની પાસે પણ કેટલીક કલાઓ રહેલી છે, શિકાર કરવાની કલા. આ ઉપરાંત વિવિધ પ્રકારના વાંસ અને વાંસમાંથી બનાવવામાં આવતા ટોપલા, ટોપલી, સાદડી, ઘણી પ્રકારની જે વસ્તુઓ, એ હસ્તકલા એમના અંદર વિકસિત થઈ, એમના તોરણો ભરવા. આ ઉપરાંત ઊનમાંથી કેટલીક બનાવટો બનાવી, આ બધું વન્ય જાતિના, વિચરતી જાતિના જે લોકો હતા, સમુદાય હતા, એના અંદર આપણને બધું જોવા મળ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, બીજું કે આ સમયગાળાના અંદર કેટલાક ફેરફારો થયા, કેટલીક પ્રવૃત્તિનો વિકાસ થયો અને એ પ્રવૃત્તિઓ આજે ઉદ્યોગો સ્વરૂપે આજે આપણને જોવા મળે છે. ઘણી બધી વસ્તુઓ એવી છે જે ઉદ્યોગોમાં તૈયાર થાય છે, કાચા માલ તરીકે આપણે એને લઈ જઈએ, તેથી પાકા માલ તરીકે એ તૈયાર થાય છે. તો આજે વનવાસી વિચરતી જાતિના જે લોકો છે, એમનું જે સ્થાનિક સમુદાય છે, આ સમુદાયના લોકો, એમનું જીવન કેવું હતું, આ સમયગાળાને આપણે કેટલી રીતે, કઈ રીતે મહત્વપૂર્ણ રીતે જોઈશ, એની આપણે વાત કરીએ. બીજું કે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા. જો મહત્વપૂર્ણ આ સમયગાળામાં મહત્વપૂર્ણ પરિવર્તનો થયા, એમાં સામાજિક પરિવર્તનો આવી ગયા. આપણે જોઈએ કે સામાજિક પરિવર્તન, આર્થિક જો તમે જોશો એ સમય રાજનૈતિક
માધ્યમિક વિદ્યાર્થી મિત્રો સમયની સાથે સાથે સમયની ક્ષિતિજની સાથે સાથે કેટલાક પરિવર્તનો આવે છે અને પરિવર્તન માનવ સમાજને સ્વીકારવા પડે છે અને પરિવર્તનની સાથે સાથે માનવ સમાજના અંદર પણ શું આવે છે પરિવર્તન આવે એટલે રહેણીકહેણી રીતભાત એની સંસ્કૃતિ એના તહેવારો એના ઉત્સવો આ બધી જે પ્રવૃત્તિઓ છે પ્રોસેસ છે એના અંદર પણ શું થાય છે વિદ્યાર્થી મિત્રો પરિવર્તન આવે છે આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ વિચારજો પાછા કે મહત્વપૂર્ણ રાજનૈતિક સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એકસરખું થયું નહીં આ જે પરિવર્તન હતું સામાજિક પરિવર્તન એ બધી જગ્યાએ એકસરખું થયું નહીં જો બધી જગ્યાએ એકસરખું થયું હોત તો વિદ્યાર્થી મિત્રો આજે આપણા ભારતીય સમાજની વાત કરીએ આપણા દેશની વાત કરીએ તો વન વિચરતી જાતિના લોકો વનવાસી લોકો એ લોકો પણ આપણા જેવું જીવન જીવતા હોત અને આપણા જેવું જ પરિવર્તન એમના અંદર આવ્યું હોત પરંતુ બધી જગ્યાએ એક સરખું પરિવર્તન આવ્યું નથી આ વિવિધ સમાજ અને અલગ અલગ રીતે વિકસિત થયા જો આ વિવિધ સમાજો હતા બધા કેવી રીતે વિકસિત થયા ભાઈ અલગ અલગ રીતે વિકસિત થયા આવું શા માટે થયું તે સમજવું જોઈએ જો આવું શા માટે થયું એ આપણે સમજવું જોઈએ જો આપણે એના વિશે ખ્યાલ હશે તો આપણે અગાઉ વાત કરી શકીશું આપણે જો ખ્યાલ નહીં તો આપણે વાત કરી શકીશું તો આપણે વાત કરીએ વનવાસી અને વિચરતી જાતિના લોકોની વાત કરીએ કયા લોકોની વાત કરીએ વનવાસી અને વિચરતી જાતિના લોકો જો વનવાસી અને વિચરતી જાતિના જે લોકો છે આ લોકો વાત કરી તો પેલા જો મોટા શહેરો અને રાજ્યના વિસ્તારોથી દૂર જો આ વાત કરી વનવાસીઓની પ્રથા છે કે મોટા રાજ્યો અથવા મોટા શહેરો અને એનાથી દૂર સદીઓથી પોતાની અલગ સંસ્કૃતિ સ્થાપિત કરીને વિશિષ્ટ સમાજ ભારતમાં વસતો હતો જો સદીઓથી પોતાની અલગ સંસ્કૃતિ એ સ્થાપિત કરી અને એક વિશિષ્ટ પ્રકારનો સમાજ આપણા દેશના અંદર વસતો હતો જેને વનવાસી સમુદાય કે જનજાતીય સમુદાય તરીકે આપણે બધા ઓળખીએ છીએ જો આ વનવાસી સમુદાય કે જનજાતીય સમુદાય તરીકે આપણે બધા એને ઓળખીએ છીએ કે જે સમાજ શહેરથી દૂર રાજ્યથી દૂર અંતરિયાળ વિસ્તારમાં પર્વતીય વિસ્તારના અંદર પોતાના મકાનો બનાવી છાપરા બનાવી ઝૂંપડા બનાવી પર્વતોની ગુફાઓના અંદરથી સમુદાય વસતો હતો એ વસતા સમુદાયને આપણે વનવાસી સમુદાય કે વિચરતી જનજાતિના સમુદાય તરીકે આપણે બધા ઓળખીએ છીએ આ સમુદાય એ કબીલાય પ્રકારની શાસન વ્યવસ્થામાં રહેતો હતો એટલે શાસન વ્યવસ્થા કેવી હતી કબીલાય કબીલાય પ્રથાથી જોડાયેલો હતો આપણે અગાઉ જોયું કબીલાય પ્રથા હોય કબીલો હોય એક સમાજ હોય નાનો એક જૂથ હોય અને એનો એક મુખ્ય રાજા હોય આપણે રાજા કહીએ એને કે જેનું એવું બધા લોકો માને આ કબીલાય શાસન વ્યવસ્થાનો મુખ્ય કામ ધંધાની વાત કરીએ ઉદ્દેશની વાત કરીએ તો શું હતું તો શિકાર સંગ્રહ પશુપાલન અને થોડા અંશે ખેતી દ્વારા એ પોતે પોતાનું જીવન જીવતા હતા કબીલાયમાં ખેતી પશુપાલન શિકાર આ વગેરે જે પ્રવૃત્તિઓ હતી આ વગેરે પ્રવૃત્તિઓ દ્વારા આ લોકો પોતાનું જીવન વિતીત કરતા હતા પોતાનું જીવન જીવતા હતા હવે તમને ખ્યાલ આવશે કે કબીલાય પ્રકારની શાસન વ્યવસ્થા આપણને ખબર છે આજે પણ જોઈએ છીએ કે આદિવાસી વિસ્તારના જે લોકો છે ગુજરાતના અંદર જે આદિવાસી વિસ્તાર ધરાવતા દુર્ગમ પહાડી વિસ્તારોમાં રહેતા લોકો એક વ્યક્તિનું મકાન આ પર્વત ઉપર હોય તો બીજાનું પેલા પર્વત ઉપર હોય એકબીજાથી દૂર હોય પરિણામે એકબીજાના અંદર કનેક્ટિવિટીનો અભાવ જોવા મળે આજે તો મોબાઈલ આવ્યા ઘણા લોકો આદિવાસીના કોમના લોકોએ મોબાઈલ સ્વીકાર્યા છે વાપરે છે
પણ છતાં પણ જે કનેક્ટિવિટી જોઈએ માણસનું એકબીજા સાથેનું જે જોડાણ જોઈએ એ જોડાણ આજે પણ આપણને જોવા મળતું નથી. એના કારણે આ લોકો શિક્ષણથી વંચિત રહી ગયા. એમને શિક્ષણ મળે ખરું પણ મોટા ભાગે આ લોકોને શિક્ષણનો અભાવ જોવા મળ્યો. પરિણામે શિકારનો શોખ, ચંદ્રકોરી, પશુપાલન કરવું અને પર્વત ઉપર ગાય ભેંસ ગીરા વગેરા લઈ અને નીકળી જાય, સવારથી સો સુધી ચરાવે સુધી પાછા આવે અને જે પર્વત ઉપર એમને ખેતી કરી હોય એમાંથી જે ધાન્ય બાકી હોય વધે અને ખાય એમ પોતાનું જીવન જીવતા. તેના ઘર પ્રાકૃતિક સાધનોથી બનેલા હતા. જો આદિ જાતિના જે લોકો છે આ લોકોની વાત કરીએ તેના જે મકાનો હતા એ મકાનો પ્રાકૃતિક સાધનોથી બનેલા છે અને આપણા કૃત્રિમ સાધનો છે જે માણસે ઉભા કરેલા છે અને એમના સાધનો એ કુદરતે ઉભા કરેલા છે. દાખલા તરીકે વોશ વોશ ઉપર ઝાડના પત્તા આ બધું ગોઠવે, લકડા ગોઠવે એમ ઘર બનાવતા એ લોકો. જ્યારે આપણે તો સિમેન્ટ, કોંક્રીટ, રેતી, ઈંટ, કાચ, પથ્થર આ અલગ અલગ પ્રકારના મકાનો બનાવીએ તો તફાવત જોત ને રહેણી કહેણીમાં તફાવત, આપણા વિચારોમાં તફાવત, તહેવારો, મેળાઓ, ઉત્સવો, પરંપરાઓ આ બધાના અંદર આપણને શું જોવા મળે છે? ભાઈ ફેરફાર જોવા મળે છે. તેમની જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી. જો આ જનજાતિના લોકો ખોરાકની શોધમાં, શિકારની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતી. અગાઉના પ્રકરણમાં આપણે જોયું છે, તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો, એમનો વફાદાર સાથી કૂતરો હતો સૌ પ્રથમ. એટલે કહેવાનો મતલબ કે આ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા. આપણે એ લોકોને વિચરતી જાતિના લોકો કે વિમુક્ત જાતિના લોકો તરીકે પણ ઓળખીએ છીએ. એ સમયે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી અને તે ભારતના ઉપખંડમાં ઘણી બધી જનજાતિઓમાં વિકાસ થયો. જો એ સમયે ઘણા બધા જાતિના લોકો હતા એ લોકોમાં સમાનતા જોવા મળતી હતી, જનજાતિના લોકોમાં કેટલીક સમાનતા બી જોવા મળતી હતી અને કેટલાક અલગ અલગ પ્રકારના પણ હતા. આમ તમે જુઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ જે આપણી દિશાઓ છે આ દિશાઓના અંદર આવેલા જે વિસ્તારો છે, આદિવાસી વિસ્તારો છે, જનજાતિના વિસ્તારો છે, પહાડી વિસ્તારો છે અને એ રહેતા રહેતા લોકો શું બધા જ લોકો એક જ જેવું જીવન જીવે છે? શું બધા જ લોકોની સંસ્કૃતિ એક જેવી છે? ના, બધા જ લોકોની સંસ્કૃતિ, બધા જ લોકોનું જીવન એક જેવું આપણને જોવા મળતું નથી. તે સાથે ઉપખંડમાં ઘણી જગ્યાએ ઘણી જનજાતિના લોકોનો વિકાસ થયેલો છે. આ ભારત એ ઉપખંડ જેટલો વિશાળ દેશ છે અને આ ઉપખંડ જેવા વિશાળ દેશમાં ઘણી બધી જનજાતિના લોકો વસવાટ કરે છે. જો જંગલો, પહાડો, રણ આ દુર્ગમ જગ્યાઓ ઉપર વિકાસ કરવા, એ આપણે જાણીએ છીએ કે દુર્ગમ જગ્યાઓ ઉપર વિકાસ કરવો શક્ય હોતો નથી. પરિણામે તો જરૂરી એની બધી જ પ્રકારની ટેકનોલોજી, બધા જ પ્રકારના સાધનો આપણે ત્યાં પહોંચાડી શકતા નથી. કેમ નથી પહોંચાડી શકતા વિદ્યાર્થી મિત્રો? કારણ કે ત્યો આગળ આ બધી વસ્તુઓ આપણે એવા વિસ્તારોમાં આવેલું હોવાથી આ જનજાતિઓ સંઘર્ષ કર્યો હોવા છતાં પોતાની સંસ્કૃતિ આજે પણ ટકાવેલી જોવા મળે. જો વનવાસ જાતિના જે લોકો છે, આ વનવાસી જે લોકો છે આ લોકોએ સંઘર્ષ કર્યો છે, જીવન સાથેનો જે એમનો સંઘર્ષ છે આ સંઘર્ષ કરેલો હોવા છતાં આજે પણ એની જે સંસ્કૃતિ છે એના જે રીત રિવાજો છે એ આજે પણ આપણને ટકાયેલા જોવા મળે છે. અત્યાર સુધી આપણે આ જોયું વિદ્યાર્થી મિત્રો, જરાક એક વાર ફરીથી નોટ કરી લો પછી આગળ વાત કરીએ. આપણે તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો જાતિના જે લોકો હતા, વિચરતી જાતિના જે લોકો હતા આજે પણ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સ્ત્રોતોમાં આ લોકો વસવાટ કરે છે. છતાં પણ એમનું જે જીવન છે આ જીવન અને એ જીવનની વચ્ચે એમની જે સંસ્કૃતિ છે, આજે તમે જો ટેકનોલોજીનો સમય આવી ગયો, આટલો બધો વિકાસ થઈ ગયો, લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા, છતાં પણ આ લોકોએ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખી છે અને ટકાવી રાખવાનું શ્રેય ખરેખર આ જાતિના લોકોને આપવું જોઈએ. આપણે વાત કરીએ હવે આપણે આગળ વાત કરીએ વનવાસી વિચરતી જાતિના જે લોકો હતા, આ વનવાસી અને જે વિચરતી જાતિના લોકો હતા એની વાત આપણે કરી.
હવે ભારતની મુખ્ય જનજાતિઓ વિશેની વાત કરીએ કે જે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ ચારે દિશાઓમાં અંદર વેચાયેલી ભારતની મુખ્ય જનજાતિઓ અને વિચરતી કોમો આ ભારતની મુખ્ય જનજાતિ અને વિચરતી કો વિચરતી એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું જીવન ગુજરાન કરવા માટે જે ફરતા જે લોકો છે જેમાં આપણે અગાઉ વાત કરી હતી એમ કે વણઝારા નટ આ જે મદારી આ બધા જે લોકો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાનું જીવન ગુજરાન કરવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે તો આપણે વાત કરીએ કે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં જનજાતિના લોકો જોવા મળે છે જો આપણા દેશના અંદર મોટા ભાગનો વિસ્તાર છે કે આ મોટા ભાગના વિસ્તારના અંદર જે વનજાતિના જે લોકો છે આ લોકો આપણને જોવા મળે છે બીજું કે સમય આવે એ લોકોના જીવનમાં પરિવર્તન આવે છે જો જે સમય આવે માણસમાં પરિવર્તન આવે એના અંદર પણ પરિવર્તન આવે પણ એમની એક મુખ્ય ખાસ બાબત એ કે એ લોકોએ ગમે તેવા સમયના અંદર પણ પોતાના જે સંસ્કૃતિ હતી આ પોતાની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને એમણે શું કર્યું છે મિત્રો ટકાવી રાખી છે જે આપણા લોકો આ પ્રથા ધીરે ધીરે ભૂલાતી જોવા મળે છે બીજું કે 13મી સદી દરમિયાન કઈ સદી દરમિયાન 13મી સદી 13મી સદી દરમિયાન ભારતમાં પંજાબમાં ખોખર જનજાતિ પંજાબમાં પંજાબમાં કઈ જનજાતિ ભાઈ ખોખર જનજાતિ અને કખર ખોખર જનજાતિ અને જો 13મી સદી અને એ સમયના આસપાસ પંજાબની વાત કરીએ તો ખોખર જનજાતિ અને ગખર જનજાતિ કે મુખ્ય હતી કેવી હતી ભાઈ મુખ્ય આ આ જે જનજાતિ હતી એ કેવી હતી ભાઈ મુખ્ય હતી આપણે કયા પ્રદેશની વાત કરીએ પંજાબ એ બાજુનો જે વિસ્તાર છે તેની વાત કરીએ મોગલો પહેલા જે મોગલો હતા આપણે ત્યાં મોગલો એટલે કે મુગલો એ એમના પહેલા મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન નામની જે જનજાતિઓ હતી એ પોતાનું આધિપત્ય હતું જો મોગલો પહેલા મુલતાન અને સિંધમાં મુલતાન અને સિંધ પ્રદેશમાં જે સિંધ પ્રદેશ હતો એ પ્રદેશમાં લંગા અને અર્ધુન અને આ નામની જે વનજાતિઓ જનજાતિઓ નું આધિપત્ય હતું આ લોકોનું આધિપત્ય હતું જો પ્રદેશ પ્રમાણે વિચારી લઈએ આ ઉપરાંત ભારતના ઉત્તર પશ્ચિમ ભારતમાં બલોચ એક શક્તિશાળી જનજાતિ હતી તે એનું કુળોમાં વિભાજન થયું હતું આ ઉપરાંત કયા ભારતની વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે ઉત્તર પશ્ચિમ ભારતમાં બલોચ એ શક્તિશાળી જીવન જીવતી હતી એટલે કુળો હોય એટલે કે સમુદાય હતો કુળ હતો ગોત્ર હતું ભારતમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં
बलोच ये शक्तिशाली जनजाति हती ते कुळोमां विभाजित हती। ए ज रीते पश्चिम अने हिमालयना जे विस्तार हतो जेमां गड्डी अने गडरियो नामी जनजातिनो लोको वसवाट करता हता। ए ज रीते भारतना उत्तर पूर्व भागमां नागा कुकी मिजो अहोम अने अन्य जेटली जनजातिओ हती ए जनजातिओ वसवाट करती हती। आपणे वात करीए कर्नाटक अने महाराष्ट्रना जे पहाड़ी विस्तारो छे જેમાં કોળી વેરાણ અને બીજી કેટલીક જનજાતિઓના લોકો વસવાટ કરે છે। તો કોળી મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રના જે પહાડી જે વિસ્તારો છે આ પહાડી વિસ્તારોમાં કોળી અને વેરાણ જાતિ જનજાતિઓ છે આ જનજાતિઓના લોકો વસવાટ કરે છે। આ ઉપરાંત દક્ષિણ ભારતમાં કોરાગા વેતર વગેરે કેટલીક જનજાતિના લોકો તેઓ આગળ વસવાટ કરતા। તો આપણે વિદ્યાર્થી મિત્રો આજના ભાગના અંદર આપણે જોયું કે આ જનજાતિના લોકો એ 13મી સદીના અંદર ભારતના અંદર કેટલો કેવો જનસમુદાય આવ્યો અને જનસમુદાયે પોતાનું જીવન જીવ્યું અને આ લોકો જે વસવાટ કર્યા એની વાત આપણે અહીંયા આગળ આપણે કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયું કે વિજેતી અને વિમુક્ત જનજાતિના જે લોકો છે એ 13મી સદીની આસપાસ પંજાબ પછી મુલતાન અને સિંધ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભારત દક્ષિણ આમ દરેક ભારતના દરેક ભાગના અંદર આ જે પ્રજાતિ આ પ્રજાના જે લોકો હતા આ પ્રજાના લોકોનું જે આધિપત્ય આપણને જોવા મળતું હતું। આપણે હવે વિજેતી અને વિમુક્ત જાતિની વાત કરી એ જાતિની વાત કરી વિજેતી અને વિમુક્ત કેટલાક લોકો પશુઓ સાથે દૂર દૂર ફરતા પશુપાલન આધારિત જે જીવન હતું ઊન ઘી કપડાં વાસણ વગેરે વસ્તુઓ લઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતા હતા ફરતા હતા એનો વસવાટ હતો। આ જે લોકો હતા આ લોકો શું કરતા ઊન ઘી ઘેટા બકરા પશુઓ એને પોતાના ગાય કે ભેંસ ઉપર રાખે અને પછી એક ગામથી બીજે ગામ ફરતા રહેતા હતા। આ જે કોમ હતી આ કોમને વિચરતી કોમ કહેવામાં આવે છે જે વિમુક્ત કોમ કહેવામાં આવે છે। એમનું એક ઠેકાણું નક્કી ન હતું જ્યાં કામ જ્યાં ધંધો જ્યાં પાણી આ બધું મળે ત્યાં આગળ આ લોકો વસવાટ કરતા હતા। દાખલા તરીકે વણઝારા કુટુંબ વાત કરી આપણે ક્યાં કુટુંબની વાત કરી આપણે વણઝારા કુટુંબની વાત કરી આ અગત્યની જાતિ છે તેનો સમૂહ એ ટાડા કહેવાતો હતો। જો વણઝારા અલાઉદ્દીન ખલજીના સમયમાં જોજો અનાજ અને ચીજ વસ્તુ લાવવાનું કામ કરતો હતો। આ જે સમુદાય હતો વણઝારા કોમ હતો એ અલાઉદ્દીન ખલજીના સમયમાં ખલજીના સમયમાં માલ સામાનને એક જગ્યાએથી લાવવાનું કામ કરતો હતો। સમુદાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનને લાવવાનું કામ કરતો હતો। કયા કોમની વાત કરીએ છીએ વણઝારા કોમમાં જાંગીરે પણ વણઝારા દ્વારા બળદો ઉપર અનાજ લાદીને અનાજ મૂકીને એને શું કહ્યું વેચવાનું કાર્યનો ઉલ્લેખ જોવા મળે છે।
વેચવાનું કામ કર્યું હોય એવો ઉલ્લેખ આપણે ઇતિહાસના અંદર આપણે જોવા મળે છે. યુદ્ધ વખતે તે ભરતની પીઠ ઉપર અનાજ અને બીજો જે પુરવઠો હતો એ પુરવઠો પહોંચાડવાનું કામ કરતા હતા. મધ્ય એશિયામાંથી એકથી ચીજ વસ્તુ તેમના દ્વારા ભારતમાં આવતી હતી. જો મધ્ય એશિયા અને તેમના જે દેશો છે આ દેશોમાંથી કેટલીક જે ચીજ વસ્તુ હતી એ ચીજ વસ્તુઓ એમના થકી કયો આવતી હતી ભારતમાં આવતી હતી. આપણે જોઈએ જનજાતિ અને વિજાતિ જાતિની સંસ્કૃતિઓ. ગાય ભેંસ ઘેટા બકરા આ બધાના અને વેપાર આ બધાની સાથે આ બધા શું હતા ભાઈ જોડાયેલા હતા. બીજું કે વિવિધ જાતિના લોકો નાના નાના ફેરિયાઓ એક ગામ કે બીજે ગામ ફરી નટ અને મદારી પોતાના ખેલ બતાવતા પોતાની સંસ્કૃતિના દર્શન કરાવતા. બીજું કે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના સાધનો આજે પણ જોઈએ છીએ કે ગામડામાં બધા નટ અને સુટકેસ જેવું લઈને આવે ખબર કાચની પેટી વાળું અને એના કરતા શું બુનિયાન બક્કલ ને એકાંત વિધવાની વસ્તુઓ બધું લઈ વેચતા હોય છે. મઠ અને નદારી પેલા નદારી પેલા ઘોડાઓ પર પેલા ખેલ કરતા. આપણે આજે પણ આપણે એક ગામથી બીજી ગામ આપણે જઈએ ત્યારે આપણે તો જોવા હાથમાં લગડી રાખી અને મઠ અને નટ આજે સમુદાય છે આજે સમુદાયને આપણે શું કહીએ છીએ નટ કહીએ છીએ. કદી ખીલ બતાવતા જે લોકો આપણે શું બતાવતા ભાઈ ખીલ બતાવતા મનોરંજન કરતા અને મનોરંજન કરી અને શું કરતા ભાઈ પોતાનું જીવન ગુજરાન કરતા એને બજાડ્યા અને નટ પણ કહેવામાં આવે. નટ અને બજાડ્યા આજે કોમ હતી આ કોમ એ પોતે મનોરંજન દ્વારા વેપાર દ્વારા સૌંદર્ય પ્રસાધનોના સાધનો દ્વારા વેચી અને પોતાના કુળનું ગુજરાન ચલાવતા હતા. વિવિધ અંગ કસરતો દ્વારા એ લોકોને મનોરંજન કરતા હતા. ગુજરાતમાં આવી વણઝારા માલદારી નટ બજાણિયા કવશિયા વગેરે જેવી જાતિના જે લોકો છે એ લોકો આજે પણ આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું કે જનજાતિઓ અને એમની સંસ્કૃતિ કેટલી વિચરતી જાતિઓ આ લોકોનું જીવન કેવું હતું કેવા સમુદાયમાં એ લોકો રહેતા હતા એમની માનસિક સ્થિતિ કેવી હતી એ લોકોનો ખોરાક કેવો હતો. અગાઉ બીજા ભાગના અંદર આપણે એના વિશે થોડી વધારે વાત કરીશું કે ત્યાં સુધી જ્યાં સુધી આપણે પાઠ બે મૂકવા ના આવે ત્યાં સુધી પ્રથમ ભાગનું સારી રીતે અભ્યાસ કરવો એક વાર વાંચી જવું જેથી કરી અહીંયા જે ચાલ્યું છે એમાં કદાચ કોઈ ક્ષતિ ખામી દીકરીઓ જે દૂર થાય અને તમને પણ એના વિશે જાણવા મળે. જો આ એક સમજવાનો વિષય છે કે આજે આપણે કયો પહોંચ્યા અને લોકોનું જીવન કેવું છે એ લોકો કેવું જીવન જીવતા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ વન અહીંયા પૂરો કરીએ છીએ અને બીજો ભાગ ટૂંક સમયમાં મૂકીશું. તો ત્યાં સુધી તમે ઘરે રહી એનો અભ્યાસ કરો અને જે સ્વાધ્યાય આપેલું છે એ સ્વાધ્યાય ધીરે ધીરે સ્વાધ્યાયના પુસ્તકના અંદર ચોપડીમાંથી જોઈ અને લખવાની શરૂઆત કરો જેથી કરી અને લેખન કૌશલ્ય પણ તમારું જળવાય છે. જય રાજારામ.